અશોકના સ્તંભો, અશોક કે જે પિલર સ્તંભ થાંભલા બનાવેલા હતા, એ એવા જ થાંભલા ઈરાકની અંદર પર્શિયન એમ્પાયરની અંદર આર્કિમેનિયન પિલર પણ જોવા મળે છે. આર્કિમેનિયન ત્યાં પણ એવા જ પિલર જોવા મળે છે. બંનેની અંદર સમાનતાઓ કઈ કઈ હતી? બંનેની અંદર સમાનતા એ હતી કે અશોકના પિલરની અંદર દીપિ અને લિપિ નામની વસ્તુ લખેલી જોવા મળે છે. દીપિ અને લિપિ આ અશોકના સ્તંભ લેખોની અંદર વારંવાર વાપરવામાં આવતા શબ્દો છે. દીપિ અને લિપિ કોઈ પણ બુકની અંદર આ તમને મળશે નહીં. દીપિ અને લિપિ શબ્દ તમારે યાદ રાખવાનો, દીપિ અને લિપિ શબ્દ. બીજી સિમિલારિટીઝ બંને પિલરની અંદર એ હતી કે શરૂઆતમાં જે છે એ થર્ડ પર્સન તરીકે વાત કરવામાં આવે છે, થર્ડ ત્રીજા વ્યક્તિ તરીકે, અને પછી ત્રીજા વ્યક્તિથી પ્રથમ વ્યક્તિ તરીકે, આપણે જે વ્યાકરણમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ તેવી રીતે ત્રીજા પુરુષથી પ્રથમ પુરુષને સંબોધિત કરવામાં આવે છે. આ સિમિલારિટીઝ હતી. બીજી વાત કરીએ કે બંને પિલર્સની અંદર, બંને સ્તંભની અંદર જે છે એ અલગ અલગ વસ્તુ પ્રોક્લેમેશન લખેલી હતી, અલગ અલગ સંદેશ, મેસેજ જે છે ધમ્મનો કે અથવા બીજે કોઈ પણ વસ્તુનો મેસેજ જે છે પ્રોક્લેમેશન લખેલું હતું. એ બંનેની અંદર સમાનતા હતી. બંનેની અંદર જે સ્કલ્પચર મોટિવ્સ જે છે એ કોમન હતા, જેમ કે લોટસ ને એ બધી વસ્તુ, અને બંને જે છે એ સ્ટોનના બનેલા હતા, બંને પથ્થરના બનેલા હતા. હવે આપણે જોઈએ કે બંનેની અંદર ડિફરન્સીસ, અસમાનતા, તફાવત કયા કયા હતા. પહેલાં પહેલાં વાત કરીએ તો જે મૌર્યન પિલર જે છે, અશોકના જે પિલર હતા એ મોનોલિથિક હતા. એમ એમ ઉપર, મૌર્યન એટલે કે એમ અને મોનોલિથિક એટલે કે એમ, એમ એમ યાદ રાખી શકો છો. બધે બધા જે છે એ એક સિંગલ રોક કટ, એક જ પથ્થરમાંથી જે છે એ કાપી અને બનાવેલા હતા, તો મોનોલિથિક હતા પહેલી વસ્તુ. જ્યારે આર્કેમેનિયન પર્શિયન પિલર હતા ને એ બધા કેવા હતા, એને અલગ અલગ ટુકડામાં પહેલાં કાપી અને વિભાજિત કરવામાં આવતા હતા, અને પછી મેસન દ્વારા, કડિયા દ્વારા જે છે એ એને ભેગા કરવામાં આવતા હતા, એટલે કે અલગ અલગ એ મોનોલિથિક ના હતા પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આપણે તો એક જ પથ્થરમાંથી કાપીને બનાવતા હતા, એટલે આપણે જે છે એ કેવા હતા, તો કે આપણે જે છે એ પોલિશ્ડ રહેતા હતા. કેવા? પોલિશ્ડ. તો મતલબ કે મૌર્યન પિલર જે છે એ સ્મૂધ, એમનું એક્સટેરિયર સ્મૂધ રહેતું હતું, જ્યારે ઓલમની અંદર ખાડા ખડિયા ખરબચડું રહેતું હતું, ગ્રુવડ સરફેસ રહેતી હતી પર્શિયન પિલરની અંદર. બીજો તફાવત એ હતો કે મૌર્યન પિલર્સ હતા તો એમાં સૌથી ઉપર જે એનિમલ ફિગર મૂકવામાં આવતી હતી એ હંમેશા એનિમલ ફિગર જ રહેતી હતી. મતલબ કે ચાર સિંહની આકૃતિ હોય અથવા બુલ એટલે કે બળદ હોય અથવા કમળ હોય, આવી વસ્તુ જ હોય, મતલબ કે એનિમલ ફિગર મૂકવામાં આવતી હતી. જ્યારે પર્શિયન પિલર હતા એની અંદર એ એનિમલ ફિગર પણ હોઈ શકે અને હ્યુમન ફિગર પણ હોઈ શકે, માનવની આકૃતિ, માનવની મૂર્તિ પણ એ લોકો મૂકી દેતા હતા. બીજી વાત કરીએ કે આપણા મૌર્યન પિલર, અશોકના જે પિલર હતા એ ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રીતે ઊભા કરવામાં આવતા હતા, જ્યારે પર્શિયન પિલર હતા ને એ સ્વતંત્ર રીતે નહોતા મૂકવામાં આવતા, પરંતુ કોઈ એક બીજી બહુ મોટો કોમ્પ્લેક્સ હોય, બહુ મોટી બિલ્ડિંગ હોય, એ બિલ્ડિંગના આર્કિટેક્ચરલ સપોર્ટ માટે, બીમ્બ તરીકે આપણે અત્યારે જે સપોર્ટ માટે જે બને એ રીતે એ લોકોના સપોર્ટ માટે બનાવેલા હતા, જ્યારે અશોકના જે હતા એ તો ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે બનાવેલા હતા. બીજી વાત કરીએ કે મૌર્યના જે છે અશોકના એ સ્વતંત્ર હતા, એટલે એના કારણે એની ઉપર રોયલ ઓર્ડર્સ ઇન્સ્ક્રાઇબિંગ કરેલા હતા, બુદ્ધિસ્ટ ટીચિંગ ને એ બધું એની અંદર લખેલું હતું, એપિગ્રાફિક મોન્યુમેન્ટ્સ હતા, જ્યારે કોલમની અંદર એવું કંઈ લખેલું ન હતું, એમાં ખાલી આર્કિટેક્ચરલ સપોર્ટ જોવા મળતો હતો. મૌર્યના જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ફ્રી સ્ટેન્ડિંગ કન્સ્ટ્રક્શન જોવા મળતા હતા, જ્યારે પર્શિયન હતા એ કેવા હતા તો એ તો બહુ લાર્જ કોમ્પ્લેક્સ હોય એનો જ એક, એની સાથે ઇન્ટિગ્રેટ રહેલા હતા અને એક સપોર્ટ તરીકેનું કામ કરતા હતા. બીજી વાત કરીએ કે મૌર્યન પિલર જે છે એનો કોઈ બેઝ, પાયો ન હતો. મૌર્યન પિલર હતા એ ખાલી ડાયરેક્ટ જે ગ્રાઉન્ડમાં ડીગ કરી અને જમીનમાં ડાયરેક્ટ ખાડો ખોદી અને જે છે એ નાખી દેવામાં આવતા હતા, જ્યારે પર્શિયન પિલર્સ જે છે એ તો એક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જે છે એના સપોર્ટ તરીકે હતા, એટલે એને પહેલાં બેઝ બનાવવામાં આવતો હતો, રેક્ટેન્ગ્યુલર અથવા બેલ શેપ્ડ બેઝ, બેલ શેપ્ડ એટલે કે ઘંટ આકારનો બેઝ અથવા રેક્ટેન્ગ્યુલર લંબ ચોરસ બેઝ પાયો બનાવવામાં આવતો હતો. પાયો બનાવી અને પછી જે છે એ બનાવવામાં આવતો, મતલબ કે મૌર્યન પિલરમાં કોઈ બેઝ જોવા મળતો ન હતો, જ્યારે પર્શિયન પિલરની અંદર બેઝ જે છે એ જોવા મળતો હતો. હવે પરંતુ મૌર્યન પિલર જે છે એમાં બેલ શેપનું કેપિટલ જોવા મળતું હતું, બેલ શેપનું કેપિટલ જે છે એ ખાલી અને ખાલી ટોપ ઉપર જોવા મળતું હતું, જ્યારે પર્શિયન પિલર હતા એમાં તો બેલ શેપનું કેપિટલ એ બેઝમાં પણ જોવા મળતું હતું, બોટમમાં પણ જોવા મળતું હતું અને ટોપ ઉપર પણ જોવા મળતું હતું. તો બંનેની વચ્ચે જે છે એ આટલા તફાવત જે છે જોવા મળે છે. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરીએ. આ જે પિલર હતા તો એના મુખ્યત્વે જે છે એ ચાર ભાગ રહેતા હતા. ચારે ચાર ભાગના નામ તમને ખબર હોવી જોઈએ. પહેલાં પહેલાં એકદમ નીચે બેઝ હોય એટલે કે પાયો હોય, તો અશોકના પિલરની અંદર એવો કોઈ પણ બેઝ પાયો જોવા મળતો ન હતો, પર્શિયન પિલરની અંદર બેઝ જોવા મળતો હતો. એ બેઝ જે છે એ બેલ એટલે કે
ઘંટાકાર હોય અથવા રેક્ટેન્ગ્યુલર લંબચોરસ હોય, આ જે છે આ આ બે આકારનો છે, એટલે કે ઘંટાકાર પ્રકારનો છે, બરાબર? તો આમાં પહેલા પહેલા તો બેઝ જોવા મળતો ન હતો, બરાબર? હવે આ જે આખી આખું જે છે આને કહેવાય શાફ્ટ, SHFT શાફ્ટ. શાફ્ટનો મતલબ શું થાય? શાફ્ટનો મતલબ પિલર જ થાય. તો પહેલા પહેલો પાર્ટ થઈ ગયો આવડો શાફ્ટ, આ જે છે એ પહેલો પાર્ટ થઈ ગયો શાફ્ટ. પછી હવે આ જે બીજા નંબરની આ વસ્તુ જે છે, આ વસ્તુ એનું એનું નામ છે કેપિટલ. એને શું કહેવામાં આવે? કેપિટલ. આ કેપિટલ જે છે એ ઇન્વર્ટેડ લોટસ હોય, ઇન્વર્ટેડ લોટસ હોય અથવા ધમ્મચક્ર હોય. ઇન્વર્ટેડ લોટસ એટલે કે ઊંધું કમળ. આને ધ્યાનપૂર્વક જોશો તો ખબર પડશે કે આ ઊંધું કમળ છે અથવા તો શું છે, તો કે ધમ્મચક્ર હોય. અત્યારે આપણે ઇન્વર્ટેડ લોટસ રાખીએ, બરાબર? તો આને શું કહેવાય? આને કેપિટલ કહેવાય, આને કેપિટલ. એની ઉપર જે છે આ જે કેપિટલ જે છે એની ઉપર જે છે એ પાછું આ જે વસ્તુ જે છે ત્યાં એબાકસ હોય, એબાકસ. અને એની ઉપર સૌથી ઉપર જે છે એ આ એનિમલ ફિગર જે છે એ જોવા મળતી. તો ટોટલ ચાર પાર્ટ જે છે એ તમને ખબર હોવી જોઈએ. પહેલાં પહેલું તો બેઝ જે આમાં જોવા મળતો નથી, એટલે ડાયરેક્ટ જે છે આપણે એની વાત કરી. આને શું કહેવામાં આવે? તો એક તો શાફ્ટ, પછી એની ઉપર શું આવે? તો કે કેપિટલ આવે. એની ઉપર શું આવે? તો કે એબાકસ આવે. અને એની ઉપર શું આવે? તો કે આ જે એનિમલ ફિગર જે છે એ આવે. તો શાફ્ટ, કેપિટલ, એબાકસ અને એનિમલ ફિગર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા જો બધા જ વ્યવસ્થિત સમજાવેલા છે. આ બેઝ, બેઝને તો બેઝ જે છે બેઝ એને તો ઘણી બધી વાર કેપિટલ કહેવામાં આવતું હોય છે. તો કેપિટલ, કેપિટલ કેવું હોય? તો કે ઇન્વર્ટેડ લોટસ હોય. અહીંયા જો આ કેપિટલ છે, કેપિટલ એટલે કે ઇન્વર્ટેડ લોટસ. એની નીચે આ જે છે એ પિલર શાફ્ટ છે, એટલે કે આ શાફ્ટ, શાફ્ટની ઉપર કેપિટલ અથવા બેઝ, એની ઉપર એબાકસ, એબાકસ એટલે આ જે પિલર જેવું છે એ, અને એની ઉપર સૌથી ઉપર એનિમલ ફિગર.